भेसाण बीआरसी भवन खाते सर्व शिक्षा अभियान द्वारा बाळकोनी दिव्यांग प्रमाणपत्र केम्पनु भव्य आयोजन करवामां आव्युं। आ केम्पमां जे दिव्यांग पासे दिव्यांग प्रमाणपत्र न होय तेने दिव्यांग प्रमाणपत्र आपवानो आरोग्य विभागना सहयोगथी आयोजन करायुं हतुं, परंतु भेसाण तालुकाना दिव्यांग बाळकोनी आरोग्य विभाग द्वारा तकेदारी राखवामां आवी नथी। तंत्र तरफथी दिव्यांग प्रमाणपत्रो काढवा केम्प फाळवामां आवेल, परंतु કેમ્પમાં સતત ત્રીજી વખત ડોક્ટરો હાજર ન હોવાથી બાળકોને ધર્મના ધક્કા થયા હતા। સતત ત્રીજી વખત પણ કમનસીબી પ્રમાણપત્ર આપતા ડોક્ટરો ન આવવાને બદલે બાળકોને ધર્મના ધક્કા સાથે દિવ્યાંગ બાળકોને બેસી બેસીને તરફડિયા મારી પરત જવાની ફરજ પડી હતી। તેથી 180 જેટલા બાળકો હેરાન પરેશાન થયા હતા, પરંતુ તંત્ર પાસે આ દિવ્યાંગ બાળકો લાચાર હોય તેવી રીતે કેમ્પમાં હાજર રહ્યા હતા અને આખરે નિરાશ થઈ ખાલી હાથે પરત ફરવા ફરજ પડી હતી। તો દિવ્યાંગ બાળકોમાં રોષની લાગણી જોવા મળી। સતત ત્રીજી વખત ડોક્ટર હાજર ન હોવાથી આ વખતે પણ દિવ્યાંગ બાળકોને પ્રમાણપત્ર વગર જ પરત ફરવાની ફરજ પડી। આ કેમ્પનું આયોજન બીઆરસી કોઓર્ડિનેટર બાબુભાઈ ભલગરિયા તથા સીઆરસી કોઓર્ડિનેટર શ્રીઓના તમામ આઈડી વિભાગના રિસર્ચ દ્વારા સારી જહેમત ઉઠાવી આ આયોજન કરવામાં આવ્યું। તેઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, પરંતુ તંત્રના જવાબદાર દિવ્યાંગ પ્રમાણપત્ર કાઢી આપનાર ડોક્ટરોની ટીમ ત્રણ વખતથી ગેરહાજર હોવાના કારણે દિવ્યાંગ બાળકોને નાસીપાસ થઈ ખાલી હાથે પરત જવાની ફરજ પડી હતી અને પ્રમાણપત્ર વિના જ જતું રહેવું પડ્યું હતું। શું આવા દિવ્યાંગ બાળકોને એક સરકારી કાગળ માટે આમ જ હેરાન થવું પડશે કે કેમ, એ તો હવે જોવું જ રહ્યું। આજના કેમ્પની અંદર જે ડિસેબિલિટી માળખાના બાળકો માટેના જે એક્સપર્ટ હાજર નથી રહી શક્યા, એવા બાળકો માટે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી અને નજીકના ભવિષ્યમાં આવા બાળકોને તાલુકા કક્ષાએ ફરી સર્ટિફિકેટનો લાભ મળે એ માટે સંકલન કરી અને આયોજન કરવાનું વિચારી રહ્યા છે। ઓર્ડર ક્યાંથી ફાળવવામાં આવે? આ આખું આયોજન માન્ય શિક્ષણ સચિવ શ્રી રાવસાહેબ દ્વારા એમના માર્ગદર્શન નીચે તૈયાર થયું છે। અધિક નિયામક આરોગ્ય વિભાગ દ્વારા સંકલન કરી જિલ્લા કક્ષાએ સૂચના આપવામાં આવી છે। મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સાથે સંકલન કરી અને આખા કેમ્પની આખા જિલ્લાની શેડ્યુલ તૈયાર થઈ ગઈ છે। પેલા જયારે ભેસાણ સિવિલ હોસ્પિટલમાં અંદર પણ ડીસીબીનો કેમ્પ રાખેલ હતો જે કેન્સલ થયો હતો અને આજે જે ડોક્ટરની બેદરકારીના હિસાબે ડોક્ટર આવી નથી શક્યા, તો એના વિશે તમે શું કહેવા માંગો? તો એ આરોગ્ય વિભાગ દ્વારા આયોજન થાય છે, કારણ કે ડોક્ટર્સને એક્સપર્ટ પૂરા આપણે અમે જે બાળકો નોંધાયા હોય છે એ બાળકોને લઈ આવવાની જવાબદારી અને એક્સપર્ટ પૂરને જવાબદારી તો આરોગ્ય વિભાગની હોય છે, એટલે એ લોકો જ આયોજન કરી શકે। મનીષ ટાકી સાથે NS ગુજરાત ન્યૂઝ ભેસાણ।